નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે 156ની બહુમતીવાળી ડબલ એન્જિનની સરકાર પૂરક માંગણીઓ લઈને આવી છે. મહેસૂલ વિભાગ 1200 કરોડથી વધુની પૂરક માંગો લઈને આવી છે, ત્યારે પીએમ ગુજરાતને કહેતા હતા કે મોસાળેમાં પીરસનારી સ્થિતિ છે, ત્યારે તોકતે બિપરજોય વાવાઝોડું, કમોસમી વરસાદ થયો અને નર્મદામાં સરકાર સર્જિત પૂર આવ્યું. આ તમામ કુદરતી આપત્તિઓ દરમિયાન ખેડૂતોને પારાવાર નુકસાન થયું, ખેડૂતોનો પાક ખરાબ થયો, ઢોરમાલને નુકસાન થયું. બિપરજોય સમયે કેન્દ્રની ટીમો સર્વે માટે આવી, જેમાં 2000 કરોડથી વધુનું નુકસાન સામે આવ્યું હતું અને રાજ્ય સરકારે માંગ કરી છતાં કેન્દ્ર સરકારે માત્ર 338 કરોડ જેટલી રકમ આપી. આજે સરકાર પૂરક માંગણીઓમાં વધુ નવી માંગો લઈને આવી છે. ગુજરાતી તરીકે પીએમની ફરજ હતી કે ગુજરાતને મદદ કરે. અગાઉ યુપીએ સરકાર ગુજરાતને 1 રૂપિયો પણ ઓછી આપતી તો ભાજપ હોબાળો કરતી, ત્યારે ટીવીમાં ગુજરાતને થપ્પડ જેવી જાહેરાતો કરતી હતી. આજે 156ની બહુમતીવાળી આ ડબલ એન્જિન સરકાર પૂરક માંગણીઓ લઈને આવી છે ને મહેસૂલ વિભાગની જે પૂરક માંગણીઓ લગભગ 1200 કરોડ કરતાં વધારે રકમની લઈને આવ્યા અને એમાં એમણે કુદરતી આફતોમાંના સમયમાં જે ગુજરાતમાં નુકસાન થયું, સહાય આપવામાં આવી, એ બાબતની માંગણીઓ લઈને આવ્યા. જ્યારે હકીકતો જોઈએ તો આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતના દેશના વડાપ્રધાન હોય ને પહેલાં એમ કહેતા કે મોસાળે જમણવારને મા પીરસનારી એવી સ્થિતિ છે. અને પહેલાં દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે કેન્દ્રની સરકાર 1 રૂપિયો પણ ગ્રાન્ટ ઓછી આપે તો પેલી ટીવીમાં થપ્પડની જાહેરાતો આવતી હતી કે કેન્દ્ર સરકારનો ગુજરાતના લોકોને થપ્પડ. આજે જે આંકડા જોઈએ કે આ સરકાર જ્યારથી બની ત્યારથી ગુજરાતના ખેડૂતો હોય કે નદી કાંઠા કે દરિયાકાંઠા વિસ્તારના લોકો હોય, એમના માથે પનોતી બેઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પહેલાં તોકતે વાવાઝોડું આવ્યું, બિપરજોય વાવાઝોડું આવ્યું, ત્યાર પછી કમોસમી વરસાદ થયો, નર્મદા નદીમાં સરકાર સર્જિત પૂર આવ્યું અને એના કારણે ખેડૂતોની તબાહી થઈ, અનેક લોકોના જીવ ગયા, જમીનો તબાહ થઈ ગઈ, માલ મિલકતને નુકસાન થયું, અનેક જગ્યાએ પશુધન મોટા પ્રમાણમાં તણાઈ ગયા, એને માલજાનને નુકસાન થયું અને સાથે સાથે જે સરકારી મિલકતો હતી, રસ્તાઓ ધોવાઈ ગયા, વીજ પોલ પડી ગયા, ખેતરો ધોવાઈ ગયા, ખેતરોમાં રેતી આવી ગઈ, બાગાયતી પાકને નુકસાન થયું અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂત, ખેતી, સરકારી મિલકતો અને જાનમાલને નુકસાન થયું. અને એ વખતે જ્યારે બિપરજોય વાવાઝોડા વખતે કેન્દ્રની ટીમો પણ સર્વે કરવા આવી અને જે સર્વે થયો એ મુજબ લગભગ 2000 કરોડ કરતાં વધારે રકમની નુકસાની થઈ એવું સર્વેમાં આવ્યું. અને ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માગણી પણ મૂકી કે 2000 કરોડ કરતાં વધારેનું નુકસાન આ વાવાઝોડાને કારણે થયું છે તો કેન્દ્ર સરકાર મદદ કરે. પણ આપણા જ વડાપ્રધાન હતા, મોસાળે જમણવારને મા પીરસનારી હતી, તેમ છતાં કેન્દ્ર સરકારે ફક્ત 338 કરોડ જેટલી રકમ આપી અને ગુજરાતના લોકોને, ગુજરાતની સરકારને એક સણસડતો થપ્પડ માર્યો હતો. ખૂબ જ મહત્વનું સમાન નાગરિક સંહિતા બિલ વિધાનસભામાં વાત થતાની સાથે ઉત્તરાખંડે ઇતિહાસ રચ્યો.